નમસ્કાર મિત્રો માય સાલ ડૉક્ટર ઉર્મિલા રાવત મા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે સમ કોમન એરર્સ ડ્યુરિંગ ઇન્ટરવ્યૂ ઇન રિસર્ચ તો મિત્રો આ વિડીયોમાં મેં સંશોધનમાં મુલાકાત વખતે થતી કેટલીક નાની નાની ભૂલોની ચર્ચા કરી છે અને આ ભૂલોને કેવી રીતના દૂર કરવી તેને અંગે પણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે તો મીડિયો તો મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જોશો અને મારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો ચાલો મિત્રો જોઈએ મિત્રો સંશોધનમાં મુલાકાત એટલે શું તેની વાત મેં અગાઉના વિડીયોમાં કરી દીધી છે તો હવે આપણે આ વિડીયોમાં મુલાકાત દરમિયાન મુલાકાત લેનાર દ્વારા ઉદ્ભવતી ખામીઓ વિશે જોઈશું પહેલું છે પ્રશ્ન પૂછવામાં રહેતી ખામીઓ બીજું છે સ્પષ્ટ અને પૂરા ઉત્તરો મેળવવામાં રહેતી ખામીઓ ત્રણ પાત્રને પહેરવામાં રહેતી ખામીઓ ચાર જવાબો નોંધવામાં રહેતી ખામીઓ અને પાંચ થેન્ક્સ ગીવી તો મિત્રો આ દરેકે દરેક વસ્તુને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન દરેક વસ્તુને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલું છે પ્રશ્ન પૂછવામાં રહેતી ખામીઓ તો મિત્રો જ્યારે આપણે સંશોધન ક્ષેત્રે સંકળાયેલા હોય અને ઉત્તરદાતા સાથે આપણે જ્યારે રૂબરૂ મુલાકાત લઈ રહ્યા હોય ત્યારે આપણે જે પ્રશ્નો પૂછી રહ્યા છે તે પ્રશ્નોના સંદર્ભમાં કઈ ખામીઓ આપણાથી થઈ શકે છે તો એ ખામીઓ વિશે આપણે જોઈએ તો પહેલું છે સંશોધક અને ઉત્તરદાતા જ્યારે શબ્દોના અર્થ જુદા સમજે અર્થાત મિત્રો એ કહેવાનો મતલબ છે કે સંશોધક જે પ્રશ્ન પૂછવા માગે છે એના સંદર્ભમાં ઉત્તરદાતા કંઈક જુદું સમજે ત્યારે તેને જવાબ આપવામાં મુશ્કેલી થાય છે બીજું છે પ્રશ્નો કેવી રીતે પૂછાય છે અને કયા સંદર્ભમાં પૂછાય છે આ સંદર્ભમાં પણ જો મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર બંને વચ્ચે સમન્વય ના જળવાય તો પણ આપણને જે માહિતી જોઈએ છે તે મળતી નથી ત્રીજું છે સંશોધનની સમસ્યા પરત્વે પારિભાષિક શબ્દોમાં સંશોધક અને ઉત્તરદાતા વચ્ચે સમાનતા અર્થાત સંશોધક જે પ્રશ્નો પૂછવા માંગે છે તેની પોતાની સંશોધનના સંદર્ભમાં કેટલાક અલગ અલગ વ્યાખ્યા કરેલી હોય છે અને આ વ્યાખ્યા તેણે જે શબ્દોના સંદર્ભમાં કરી હોય છે તે જો ઉત્તરદાતા સમજી ન શકે તો પણ જવાબો મેળવવામાં આપણને વિસંગતતા રહે છે મિત્રો જો આ ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આપણા ગફલત થાય અથવા સંદર્ભ ન જળવાય તો પણ આપણને સાચી માહિતી મળતી નથી બીજું છે સ્પષ્ટ અને પૂરા ઉત્તરો મેળવવામાં રહેતી ખામીઓ અર્થાત મિત્રો એ કહેવાનો મતલબ છે કે જ્યારે આપણે ઉત્તરદાતાને કોઈ પણ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જે સંતોષકારક જવાબો મેળવવા જોઈએ તે મળતા નથી તો આમાં કઈ ખામી રહેલી છે અને પ્રશ્ન પૂછે છે તે સમય સામે જ પક્ષે જ્યારે ઉત્તરદાતા જવાબ આપતો હોય ત્યારે તેની વચ્ચેથી જ વાત કાપીને ફરીથી નવો પ્રશ્ન પૂછી લે તો પણ ઉત્તરદાતાને પૂરતો સમય મળતો નથી અને આપણને એને કારણે જવાબ પૂરતા મળતા નથી બીજું છે અગાઉથી જવાબની ધારણા બાંધવી ઘણીવાર સંશોધકો પોતે પોતાની રીતે જ કેટલીક સ્પષ્ટતા કરી લેતા હોય છે કે મારે આ પ્રશ્નમાં એના સંદર્ભમાં આ જ જવાબ આવવો જોઈએ અને તેને લીધે જે એણે અગાઉથી ધારણા બાંધી હોય છે ત્યારે જ્યારે ઉત્તરદાતા જવાબ આપે અને બંનેના જવાબમાં વિસંગતતા સર્જાય છે તો આ કહેવાય છે ઉત્તર મેળવવામાં રહેતી ખામી ત્રીજું છે ઉત્તરદાતાના જવાબમાં અસંદિગ્ધતા હોય અને સંશોધક જવાબ મેળવવામાં નિષ્ફળ જાય અર્થાત મિત્રો એ કહેવાનો મતલબ છે કે ઉત્તરદાતા જે જવાબ આપે છે તે સંશોધકને જોઈતો નથી એને કંઈક જુદો જ જવાબ જોઈતો હોય છે પરંતુ તે ઉત્તરદાતા પાસેથી પોતાને જે જોઈએ છે તે વિગત કઢાવી શકતો નથી તો મિત્રો આ જે ત્રણ પ્રકારની ખામીઓ કહી તે આપણે એઝ અ રિસર્ચર જ્યારે આપણે મુલાકાત લઈ રહ્યા હોય ત્યારે ઉત્તરદાતા પાસેથી આપણે જે વિગતો મેળવવી છે તે વિગતો મેળવવામાં રહેતી ખામીઓ આ ત્રણ પ્રકારના ક્રાઇટેરિયાથી ઉદ્ભવે છે તો મિત્રો આવું ન થાય તે માટે શું કરવું જોઈએ તો અહીંયા મેં કેટલીક ટિપ્સ આપી છે તો મુલાકાત લેનારે કેટલીક બાબતો ખ્યાલમાં રાખવી પહેલું છે મળતા જવાબ વિશે અગાઉથી અટકળ ન બાંધવી અર્થાત કહેવાનો પ્રશ્ન એ છે કે સંશોધક જ્યારે મુલાકાત લેવા જાય છે ત્યારે સામે ઇન્ટરવ્યુઅર એટલે કે મુલાકાત આપનાર અથવા એના ઉત્તરદાતા સાથે એણે અગાઉથી કોઈ પણ પ્રકારની અટકળ કે વિધાનો બાંધી રાખવા ન જોઈએ આ પ્રમાણે કરવામાં આવે તો તેને પ્રશ્નોના જવાબમાં વિસંગતતા ઉદભવે છે બીજું છે પાત્ર જવાબ આપવામાં પૂરતા સક્ષમ નથી તેવી માન્યતા ન રાખવી હવે મિત્રો ત્રીજો પ્રકાર છે પાત્રને પ્રેરવામાં રહેતી ખામી અર્થાત આપણો જે ઉત્તરદાતા છે તેને આપણે પ્રેરણા આપવામાં ક્યાંક પાછા પડીએ છીએ તો આ કઈ પ્રકારની પ્રેરણા છે તો એમાં ઘણીવાર જોવા મળે છે કે પાત્રોને ખુલ્લા મને નિખાલસતાથી સ્પષ્ટ અને સાચા જવાબો આપવામાં જો પ્રેરણા આપવામાં જો સંશોધક નિષ્ફળ જાય તો આપણને જવાબ આધારભૂત મળતા નથી તેથી મોટિવેશન એટલે કે પ્રેરણા ખૂબ જ મહત્ત્વની છે તો આ માટે શું કરવું જોઈએ તો સૌ કેટલીક સંશોધન યોજનામાં પાત્રોની બે કે તેથી વધુ વાર મુલાકાત લેવાની જરૂર રહે છે તો આવી મુલાકાતમાં જો આપણે પ્રથમ મુલાકાતમાં જ પાત્રને કંટાળાજનક કે અણગમતી લાગે તેવી ચર્ચા કરીએ તો બીજી મુલાકાત આપવાનું ઉત્તરદાતા ટાળે છે ત્રીજું છે સામાન્યતઃ જો સંશોધક તરફથી ઉત્તરદાતાને શરૂઆતથી જ મૈત્રીપૂર્ણ અને નિખાલસતાપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો જવાબ આપવામાં તે રસ દાખવશે અને બીજીવાર મુલાકાત આપવામાં સંપૂર્ણ સહકાર આપશે તો મિત્રો આ પ્રમાણે જે જણાવ્યું તે વિગતવાર આપણે ધ્યાનમાં રાખી અને મુલાકાત લઈશું તો આપણને આપણા સંશોધનને લગતી ચોક્કસ માહિતી જરૂરથી મળશે ચોથો પ્રકાર છે જવાબો નોંધવામાં રહેતી ખામીઓ અર્થાત આપણે જ્યારે મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર વચ્ચેનું જે કમ્યુનિકેશન અથવા વ્યવહાર થાય છે આ વ્યવહારમાં પ્રશ્નોને આધારે કેટલાક જવાબો નીકળે છે અને આ જવાબો મુલાકાત લેનારે નોંધવા પડે છે તો આ નોંધવામાં કઈ કઈ ખામીઓ રહેલી છે તો ઘણીવાર મિત્રો આપણે વિચારીએ છીએ કે સામાન્યતઃ આ ભૂલો ઈરાદાપૂર્વકની હોતી નથી સંશોધકને પોતાને સબકોન્સિયસ માઇન્ડમાં કોઈ એવો ઈરાદો હતો નથી કે હું ખામીપૂર્વક જવાબ લખું પરંતુ સંશોધક જ્યારે નવો નવો હોય શરૂઆતમાં તાલીમ પામેલો ન હોય અથવા સંશોધન ક્ષેત્રમાં તેણે પ્રારંભિક પગલું મૂક્યું હોય તો આવા ટાઈમે જવાબો નોંધવામાં ખામી રહે છે તો આ જવાબો નોંધવામાં રહેતી ખામીઓ કઈ રીતના દૂર કરીશું તો પહેલું છે ચાલુ મુલાકાતે માહિતીની નોંધ ન કરવી જો આ પ્રમાણે કરવામાં આવે તો ઉત્તરદાતાનું ધ્યાન બીજી તરફ જાય છે અને ઉત્તરદાતાનું ધ્યાન બેધ્યાન થવાથી આપણી માહિતી પ્રાપ્તિમાં કૃત્રિમ આવે છે અર્થાત જે નેચરલ વાતાવરણ હોવું જોઈએ તે જળવાતું નથી બીજું છે મુલાકાત બાદ તરત જ આપણે યાદદાસ્તી નોંધ કરવી જોઈએ પણ ઘણીવાર મિત્રો જે આપણે કહેવા માંગીએ છીએ અને સામે ઉત્તરદાતા જે જવાબ આપવા માંગે છે તે બંનેનું વૈમનસ્ય ન જળવાય તો માહિતી અધૂરી મળે છે અને ઘણીવાર આપણો જે સામેનો ઉત્તરદાતા છે તે પાત્રના શબ્દો અને શબ્દોની સાથે એનો જે ભાવાવેશ અથવા એની જે લાગણી હોય છે તે લાગણી સાથે મુલાકાત લેનારનું પોતાનું જે સામાન્ય ન જળવાય તો સંશોધકને જવાબો છે તે પૂર્વગ્રહયુક્ત મળે છે તો મિત્રો આ પ્રકારની ખામીઓ દૂર કરવા માટે ટેપ રેકોર્ડર એટલે કે રેકોર્ડિંગ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે પરંતુ આ રેકોર્ડિંગ કરવા માટે પણ કેટલીક ખામીઓ છે ધારો કે ઘણીવાર ઉત્તરદાતા રેકોર્ડિંગની જે આખી પરિભાષા છે તેનાથી માહિતગાર ન હોય તો તે જવાબ આપવામાં નર્વસ બને છે અને મિત્રો આપણે જાણીએ છીએ કે રેકોર્ડિંગ કરવાથી માહિતી આપણે જે છે તેને લેખિત સ્વરૂપને સરળતાથી આપણે કરી શકીએ છીએ પરંતુ આ બધી વ્યવસ્થા જોડવામાં અને એને સરળતાથી કામ કરવામાં ઘણો બધો સમય પણ લાગે છે તો અંતે થેન્ક યુ જ્યારે આપણે મુલાકાત લેતા હોઈએ ત્યારે મિત્રો મુલાકાત આપનારને આપણે થેન્ક યુ ચોક્કસથી કહેવું